હેલો મિસ્ટર વડાપ્રધાન, રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક હોસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં કામ કરતા ડૉક્ટર તરીકે હું તમારું ધ્યાન પાયાની હકીકત તરફ દોરવા માગું છું. N95 તો ભૂલી જાઓ, અમારી પાસે પૂરતી માત્રામાં સામાન્ય માસ્ક પણ નથી. 2-3 દિવસ સુધી અમારે અમારા ગાઉનનો ઉપયોગ કરવો પડે છે, જે ગાઉન વગર કામ કરવા જેવું જ છે. તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો સપ્લાય બહુ ઓછો છે. જો દેશની રાજધાનીની વચ્ચોવચ આવેલી હોસ્પિટલમાં આ સ્થિતિ છે, તો આપણે દેશના અન્ય ભાગોમાં આવેલી હોસ્પિટલો વિશે શું વિચારી શકીએ? વાત એમ છે કે જો તમે આ મહામારી સામે લડવા માટે હેલ્થ સિસ્ટમની મદદ કરવા માંગતા હો, તો બાલ્કનીમાં ઊભા રહીને તાળી વગાડવાના બદલે તમારે ઉપકરણો આપવા જોઈએ. મને 99% વિશ્વાસ છે કે આ ખુલ્લો પત્ર તમારા સુધી નહીં પહોંચે. આમ છતાં એ આશામાં આ પત્ર લખી રહ્યો છું કે અન્ય ડૉક્ટર અને સામાન્ય નાગરિક ઊભા થઈને તાળી પાડવાને બદલે એક પ્રભાવશાળી સમાધાન માટે એકઠા થાય. જો તમે સ્વાસ્થ્યકર્મીઓને તેમના પોતાની અને દેશની સુરક્ષા માટે આવશ્યક એવી ચીજો ન આપી શકતા હોવ, તો તાળીઓ પાડીને તેમનો મજાક ઉડાવવાનું બંધ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ખુલ્લો પત્ર દિલ્હીના લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં કામ કરી રહેલા ડૉક્ટર દેબાવ્રતા મોહાપાત્રાએ પોતાના ફેસબુક થકી લખ્યો છે. સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે WHOની સલાહ પ્રમાણે વેન્ટિલેટર, સર્જિકલ માસ્કનો પૂરતો જથ્થો રાખવાને બદલે ભારત સરકારે 19 માર્ચ સુધી આ તમામ ચીજોની નિકાસની મંજૂરી કેમ આપી? WHOની ગાઈડલાઇન પ્રમાણે PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં ગ્લવ્ઝ, મેડિકલ માસ્ક, ગાઉન અને N95 તથા રેસ્પિરેટર સામેલ હોય છે. કોરોના વાયરસને લઈને દરરોજ સરકારની તરફથી થતા પ્રતિનિધિ સંમેલનમાં અધિકારીઓને PPEની પ્રાપ્યતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રશ્નમાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર પૂછવામાં આવ્યું કે સરકારે WHOની વાત કેમ ન માની. એના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું, એ રિપોર્ટ ક્યાં છે જેમાં WHO ભારત સરકારને આવી કોઈ સલાહ આપી છે? તેમનું કહેવું હતું કે ભારત સરકારને આવી કોઈ જ એડવાઇઝરી મળી નથી. તેમણે આ સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. તેમણે કહ્યું, સમયે સમયે દેશમાં જે જે ચીજોની જરૂર પડી છે ત્યારે ત્યારે ભારત સરકારે એ ચીજોને પ્રતિબંધિત કેટેગરીમાં મૂકી છે. સ્પષ્ટ છે કે સરકાર આ આરોપોને ખારિજ કરે છે. સોશિયલ મીડિયામાં સતત વિડીયો પોસ્ટ કરીને દાવા કરાઈ રહ્યા છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓને PPE કિટ મળી નથી રહી.